ને મિત્રો, મજામાં મિત્રો, આપણે બિન સચિવાલયનું જે હમણાં તાજેતરનું પેપર હતું અને એમાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગમાં નજર કરીએ છીએ અને જોઈએ છીએ કે કેવું પૂછાયેલું છે. પણ જે લોકો જૂના વિદ્યાર્થીઓ છે, જેણે આપણી ચેનલના તમામ વિડીયો જોયા છે, તો એ લોકો ખૂબ ખુશ છે. કારણ કારણ માત્ર એટલું કે એમની પાસે એમબીએની ડિગ્રી છે. દેટ મીન્સ મને બધું આવડે. અને જો તમે નવા છો તો તમે પણ ડિગ્રી લઈ શકો છો. બસ માત્ર વિડીયો જુઓ, કંઈ પણ ન સમજાય તો જરૂરથી જાણ કરો. પણ મને ખાતરી છે તમારી પ્રેક્ટિસ તમને આગળ લઈ જશે. જોઈએ કેવું પૂછાયેલું કે એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલ છે, તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર સ્ક્વેર છે, તો તેમાં ઠાલવાતા જે નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે, તો નળાકારની ઊંચાઈ કેટલી થાય? મિત્રો, એક સમઘન છે. હવે સમઘન એટલે શું? જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ કેવી હોય? સમાન હોય. એટલે કે આ 5 છે, સોરી 4 છે, બરાબર? તો આ 4 છે, તો આ પણ 4, આ પણ 4. અને આમાં જે પાણી છે એ તમારે નળાકારની અંદર, તો આમાં આપણે ભરવાનું છે. અને ભરાય છે તો શું થાય છે કે એના ચોથા ભાગ, એટલે 75% ભાગ, એટલે એના 4 ભાગ કરીએ આપણે, બરાબર? તો એમાંથી 3 ભાગ ભરાયેલા છે, બરાબર? તો આટલું ભરાઈ જશે. તો બસ આવી કંઈક વાત છે. તો હવે તમને ખબર છે કે આનું ઘનફળ અને આટલા પાણીનું ઘનફળ કેવું હોય? સરખું હોય. આટલું જો ખબર પડી જાય તો આપણને આ હાઇટ મળી જાય. આ હાઇટ છે એ કેટલા ભાગ હોય? તો કે ભાઈ એના 3 ભાગ કરી અને ઉમેરી દો આ ચોથો ભાગ, બરાબર? અથવા તો આનો જે ત્રીજો ભાગ છે એ આમાંનામાં ઉમેરી દો એટલે થઈ જાય, અથવા તો 83 મૂકી દેશું, જે કંઈ કરવું બધું સરખું જ છે. તો આ સમજણમાં લઈ લઈ. હવે તમને ખબર છે કે આનું ઘનફળ એટલે શું? તો કે એલનો ઘન, એટલે કે એલ ગુણ્યા એલ ગુણ્યા એલ, ચોકે ચોકે 16 ચોકુને 64, લા થઈ ગયું. તો આટલું પાણી 64 છે, પણ આનું ઘનફળ છે ને આનો આકાર જુદો છે. એટલે આનું સૂત્ર તમને ખબર છે શું? તો કે ભાઈ પાય આર વર્ગ એચ, આવું સૂત્ર છે. આ એચ એટલે હાઈટ, બરાબર? એટલે આપણે પહેલાં આટલી હાઈટ ગોતી લઈ. હવે બીજી વાત, કે એને કંઈક આપવું તો પડશે ને, તો એને આપ્યું જ હશે જુદી રીતે. એને કંઈક વિચિત્ર રીતે આપ્યું કે આડછેદનું ક્ષેત્રફળ, એટલે કે આ, બરાબર? આ આડછેદ કહેવાય આપણે, આમ છેદ કરીને, તો આડા છેદ એટલે ઈ આખી તમે જો તમારી સામે રાખો ને તો ઈ વર્તુળાકાર થઈ જાય. અને વર્તુળાકાર જે આકાર હોય, બરાબર, તો એને શું કહીએ છીએ? તો એનું ક્ષેત્રફળનું સૂત્ર છે શું? છે પાય આર સ્ક્વેર. એટલે ઇનડાયરેક્ટલી તમને આટલું આપી દીધું છે. તો એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 16, બરાબર? 16 મીટર સ્ક્વેર, એટલે આટલું તમને આપ્યું છે 16. તો જો એચ મળી જાય કે ન મળી જાય? આ 16 ક્યાં આવી જાય છે? આ ગુણાકાર છે એટલે, તો આ બાજુ આવી જશે, એટલે 64 તો છે જ. અહીંયા પાય આર સ્ક્વેર એટલે તમને 16 મળ્યા છે, એટલે આ તમે 16 મૂકો છો, એ 16ને તમે ક્યાં લઈ જશો? અહીંયા. તો 16 ચોકુ 64, એટલે તમને આ લંબાઈ કેટલી મળી? 4. હવે તમે વિચાર કરો છો કે 75% હોવ એટલે શું? 4 હોવ, તો 100% હોવ એટલે કેટલું? બસ તો પણ મળી જશે. ફરીથી 75% હોવ એટલે 4, તો 100% હોવ એટલે કેટલું? તો 4 ગુણ્યા 100 છેદમાં 75, 25 તેરી 25 ચોકુ ચોકે ચોકે 16 ના છેદમાં 3, એવું ક્યાંય છે? આર્ય 16 ના છે માતા. તો મિત્રો, વાત તો સિમ્પલ છે, ખાલી સૂત્ર ખબર હોવી જોઈએ, આની પણ ખબર હોવી જોઈએ, આડછેદ એટલે ખબર હોવી જોઈએ, બસ બાકી તો. અને બીજું કે એને સીધે સીધું એવું ન કીધું કે નળાકાર ભરાઈ જાય છે, તો આ એચ છે એ સીધો જવાબ મળત. પણ એને એમાંય વળી થોડુંક એડ કર્યું કે ભાઈ કુલ છે 75% ભાગ ને, હે ને? તો આવું જે થોડું ઘણું પૂછશે, પણ ગભરાવાનું નહીં, પણ વાત તો ગણિતની છે અને સાદી સાદી છે, આમાં કોઈ ખાસ અઘરું છે નહીં. તો આ બધી વાત કેવી રીતના ખબર પડે? તો આ દાખલાઓ તમે ગોખી શકશો નહીં, આ દાખલાઓને સમજણમાં જ લેવાના. કે ભાઈ અહીંયા દાખલા તરીકે કાલ સવારે શંકુ મૂકી દેશે તો શું છે, પણ શું વાત કરી છે એ તમે જો આત્મસાત કરતા જશો તો કોઈ પણ દાખલો તમારા માટે અઘરો રહેવાનો નથી. અને એટલા માટે જ હું ખાસ પ્રેક્ટિસનો આગ્રહ રાખું છું કે તમારે આ વિડીયોને સ્ટોપ કરી અને ટ્રાય કરવાની, કે પછી રાત્રે ફરીથી પાછી ટ્રાય કરો કે મને સૂત્ર યાદ છે કે નહીં અને હું આગળ ગણી શકું છું કે કેમ. તો બહુ કોન્ફિડન્સથી કામ થઈ જશે અને સરસ કામ થઈ જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આસમ ઝડપ અંતર તો ટ્રેનનો સાવ સિમ્પલ. જોઈએ કે બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઇન પર આવી રહી છે, એકબીજા સામે, આ સમજો. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? મિત્રો, સ્વાભાવિક છે કે એક ટ્રેન આમ આવી રહી છે, બીજી આમ આવી રહી છે. તો તમે જોજો, એક ટ્રેન આમ જતી હોય ને આમ જતી હોય, કેટલી ફાસ્ટ જતી હોય,
તો તમે જોતા હશો કે એક ટ્રેન આમ જતી હોય ને એક ટ્રેન બીજી આમ જતી હોય તો એમ થાય કે બહુ સ્લો જાય છે, અને જો સામા આવે તો ડબલ સ્પીડ થઈ જાય. ડબલ શું કામ થઈ જાય? કે આની સ્પીડ અને આની સ્પીડ બે પણ ભેગી થઈ જાય, એટલે આ સ્પીડ છે ને એ બેયની ભેગી થઈ જશે, એટલું તો આપણા મગજમાં આવી ગયું. બીજું ટ્રેનની લંબાઈ છે, તો ટ્રેનની લંબાઈ બેયને પસાર કરવાની છે એટલે એ પણ ભેગી થવાની છે. પણ મેં તમને એક વાત કરી હતી કે બહુ કાંઈ ઝાઝા સૂત્ર યાદ રાખવા નથી. જ્યારે પણ આવું ટ્રેનનું હોય, ઝડપ, અંતર, ઊંચ આ બધું આવે ને ડિસ્ટન્સનું, ત્યારે એક જ શું કે એસટીમાં બેસી દ્વારકા જવું છે, બસ પતી ગયું. વચ્ચે પુલ આવે છે, બસ આનાથી વધારે કંઈ છે જ નહીં. આપણે શું કરશું, દરેક વસ્તુને ખબર જ છે. અને બીજું આ કે એસટીની બસની અંદર એક પૈડું એસટીનું અને બીજું સ્કૂટરનું ચાલવાનું નથી, બસ આ બે જ વાત ધ્યાનમાં રાખવાની છે. એટલે કે એના એકમો છે એ જોવાના છે. જેમ કે જો સ્પીડની વાત કરશું તો હવે જ્યારે આમ સામસામે આવતી હોય સ્પીડ છે એ શું થઈ જાય, તો બેયની સરવાળા જેટલી થઈ ગઈ તો 50 અને 40, એટલે કેટલા થઈ ગયા 90. પણ યાદ રાખશો કે કિલોમીટર પ્રતિ કલાક છે. હવે જવાબની વાત છે, એક તો મીટરમાં છે, બરાબર, મીટરમાં છે, તો કિલોમીટરના મીટર ફેરવવા જ પડશે. એટલે હું આ એસની અંદર 90 નહીં લખું, હું શું કરીશ એના મીટર એટલે કે 1000, બરાબર, અને ભાગ્યા. હવે જવાબ શેમાં લેવાનો છે, આ કલાક છે, જવાબ શેમાં લેવો છે, સેકન્ડમાં. અહીંયા 1 મિનિટ એટલે 60 સેકન્ડ જવાબ આવી શકે છે. તો અહીંયા તમને ખબર છે 1 કલાકની મિનિટ કેટલી, તો કે 60. 1 મિનિટની સેકન્ડ કેટલી, તો કે 60, એટલે 60 × 60 અહીંયા કરી નાખી. એટલે કે આ જે એસ આવ્યો ને એસ શું આવ્યો, મીટર પ્રતિ સેકન્ડ. આપણે બદલાવી નાખ્યા, હતા 90 જ, પણ મીટર પ્રતિ સેકન્ડ કરી નાખ્યા. શું કામ? કે અહીંયા આપણે મીટરની જ વાત કરવાના છે. હવે જવાબ આવશે એ શેમાં આવશે, સેકન્ડમાં આવશે, કારણ કે આપણો ટી ગોતવાનો છે. અને ડિસ્ટન્સ, તો કે ડિસ્ટન્સ મીટરમાં વાંધો નથી, બરાબર, કારણ કે આ મીટરમાં લઈ લીધું છે. તો 215 ને 185 કેટલા થશે, તો કે 400. બસ જવાબ મળી ગયો. જે જવાબ આવી જોયું કંઈ ઉડે છે, ચલો ઉડાડી, એક આ ગયું, એક આ ગયું, એક આ ગયું, બરાબર. પછી તમે 400 ને ધારો કે અહીંયા લઈ આવો, હું અહીંયા ઉડાડું તો, અથવા તો આને લઈ જાય, ચલો ને, ટી બરાબર આ 400 × 6 × 6, બરાબર, આ બે લઈ ગયા. પછી આ બાજુથી આ લઈ આવો, કોણ છે, તો કે 9 × 100, હવે ઉડાડ્યો. બસ ચાલો, હવે તમને કહ્યું તંદુ 6, બરાબર, અને તંદુ 6 જોઈએ, 2 × 2 = 4, ચોકે ચોકે 16, 16 સેકન્ડ, એવું ક્યાં આપ્યું છે? યસ, આપ્યું છે. તો ફરીથી એક જ સૂત્ર યાદ રાખો, એસટીમાં બેસીને દ્વારકા જવાનું, અને વચ્ચે શું આવે, પુલ. એસ એટલે સ્પીડ, ટી એટલે ટાઈમ, ડી એટલે ડિસ્ટન્સ. સ્પીડ એટલે ઝડપ, ટી એટલે ટાઈમ સમય, અને ડી એટલે અંતર, બરાબર. તો અંતર, સ્પીડ, આ જે દાખલાઓ પૂછાય છે વારંવાર, તો એમાં કંઈ ખાસ હોતું નથી, ઘણા બધા દાખલાઓ છે. બસ ખાલી જોઈ લેજો, પ્રેક્ટિસ કરી લેજો, જોઈ લેજો, હવે નહીં બોલું, પ્રેક્ટિસ કરી લેજો. જોઈએ નેક્સ્ટ. મિત્રો, એક ખાલી ગણતરી આધારિત આ એક પ્રશ્ન છે. જે વસ્તુ જાણી છે એ છે, પણ થોડી ગણતરી છે. જેમ કે એક વર્ષ એટલે 365.25 દિવસ, એ મુજબ કેટલી સેકન્ડ થાય? હવે જો તમને આટલા દિવસ આપ્યું છે, તો મિત્રો દિવસ આપ્યો હોય, એક જ દિવસ આપ્યો હોય, એક જ દિવસ, બરાબર, તો એમાં કલાકો કેટલી? તો તમે કહેશો કે 24 કલાક, બરાબર. અને 1 કલાકની અંદર સેકન્ડ કેટલી, કારણ સેકન્ડ, તો કે 3600 સેકન્ડ, બરાબર. 1 કલાકની મિનિટ 60 અને 1 મિનિટની 60, એટલે 60 × 60 એટલે 3600. એટલે કે એક દિવસની અંદર આટલી સેકન્ડ હોય, તો આપણે તો આટલી આપી છે, એટલે આપણે અહીંયા કેટલા લઈ લેશું, 365.25 × 24 × 3600. બસ આનો જે જવાબ આવશે એ તમે કેલ્ક્યુલેટર પર કરજો, અથવા તો તમે કરજો ગુણાકાર. વાત એટલી છે કે આટલો જવાબ આવશે, બરાબર. તો હવે તમારે એમ કરવાનું છે કે પોઈન્ટમાં લેવાના છે. જો અહીંયા પોઈન્ટમાં છે, અહીંયા એટલે કે આ પોઈન્ટ અહીંયા છે અત્યારે, એને અહીંયા ખસેડવું છે. તો તમે લખી શકો 3.15, આમાં તો એવું કોઈ છે, બસ આ જ છે, હે ને, 3. અહીંયા 156 જેવું છે, કંઈ વાંધો નહીં. પણ વાત આટલી છે કે પોઈન્ટને અહીં સુધી લઈ આવો છો, એનો અર્થ એ કે તમે એટલા મીંડા, આ 1 2 3 4 5 6 7 7 મીંડા ખસેડો છો, અને 7 મીંડા એટલે 10 ની 7 ઘાત. તો આટલું તમે ખસેડો છો, કારણ કે તમે આમ લઈ જાઓ છો. તો તમે આવું લખી શકો 3.155 × 10 ની 7 ઘાત, તો એનો એ 3.156 લીધા છે, પણ જવાબ આપણો આવશે આ. ઇઝ ઇટ ઓકે? તો અહીંયા માત્ર ખાલી ગુણાકાર આધારિત આ પ્રશ્ન પૂછ્યો છે. થોડુંક ગુણાકાર થઈ શકે, સમય લઈ શકે છે, પણ જવાબ આ રીતે આવી શકે છે. જોઈએ નેક્સ્ટ.
મિત્રો, એક આ વ્યાજ આધારિત પ્રશ્ન છે કે કોઈ એક રકમનું 5% પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત 42 રૂપિયા છે, તો મુદલ કેટલું હશે? મિત્રો, એકચ્યુઅલી તો અહીંયા થોડીક ગડબડ એવી કહી શકાય કે સાદું વ્યાજ કે ચક્રવૃદ્ધિ એ પેલું આપ્યું નથી. બીજું, મુદલ એટલે ઘણી વખત એવું થાય કે તમે એક મુદલ મૂક્યું છે અને પછી વ્યાજ થતાં થતાં 3 વર્ષ ને 4 વર્ષની વાત છે, કે 3 વર્ષ પછી 3 વર્ષની જે વાત છે એને જ મુદલ ગણી અને 4th વર્ષની વાત છે. આવું થોડુંક આમાં પેલું કન્ફ્યુઝન થઈ શકે છે. પણ મિત્રો, આમ જોઈએ તો સિમ્પલ મેં તમને વાત કરી હતી એમ કે ઘણી વખત તમને જવાબ જ તમને જે ABCD આપ્યું હોય ને એ જ તમને જવાબ આપી દી. કારણ કે એને મુદલ પૂછ્યું છે તો મુદલ તો તમને આપી દીધું છે, ટકા તો તમે જાણો છો, 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત એટલે 1 વર્ષના વ્યાજની તો વાત છે. તો કોઈ પણનું 1 વર્ષનું વ્યાજ ગણો એટલે ડાયરેક્ટ ગણો, 800 રૂપિયા હોય ધારો કે, તો એના 5% એટલે 8 × 5 = 40 રૂપિયા થાય. 40 છે તો કે ના 42 એટલે 800થી કંઈક વધારે છે તો કેટલા 20 રૂપિયા વધારે છે, તો 20 × 5 = 100 તો 1 રૂપિયો થાય, એટલે 40 × 1 = 41 તો કે ના 820 નથી, તો 40 કરો, 40 × 5 અને એટલે 40 × 5% તો 2 રૂપિયા, તો 40 × 2 હા યસ ફાઇનલ થઈ ગયું. તો ઘણી વખત આ રીતે પણ તમે સીધે સીધો જવાબ મેળવી શકો છો. ધારો કે સમજાણું નથી, તમે પેલો આઈ બરાબર PRN/100 આ તો આપણું સૂત્ર છે જ બરાબર, તો તમને ખબર જ છે કે વ્યાજ કેટલું મેળવ્યું છે, તો કે 42 મેળવ્યું, પી તો કંઈ ખબર નથી, પા આર તો કે 5%, એન એટલે તો 1 વર્ષની વાત છે તો 100 બરાબર ને, તો જોવો જોઈએ 20 બરાબર, તો જોવો જોઈએ 42 × 20 થશે, તો સિમ્પલ 2 × 2 = 4, 4 × 2 = 8 તો 840. કોઈ પણ રીતે કરો મિત્રો, આપણને જવાબ આવડવો જોઈએ. પણ મને ખાતરી છે તમે ગણિતના માસ્ટર બની રહ્યા છો, બની ગયા છો, અને એટલે જ તમારા આના માર્ક્સ ગયા હશે નહીં એની મને ખાતરી છે. તો ફરીથી, દરેક પરીક્ષામાં ગણિત અને રીઝનિંગનું મહત્ત્વ છે, એના માસ્ટર બનીને જ રહેશું. ક્યાંય પણ અટકો, અમે બધા તમારી સાથે છીએ, તમારી કોમેન્ટ્સની રાહ સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.